દ્વારકા કાંઠેથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે. એક સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોનો ચરસ મળ્યો. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકા દરિયા કિનારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસનો જથ્થો મળી આવ્યો. સવારે 40 પેકેટ બાદ વધુ 24 ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી 64 ચરસના પેકેટ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. વારંવાર નશાનો કારોબાર પકડાતા દ્વારકાના વાંચુ, ગોરિંજા, ઓખા, મઢી સુધીના કિનારા પર સર્ચ ઓપરેશન યથાવત છે. મહત્વનું છે, છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકાના દરિયા કિનારે નશાનો કારોબાર પકડાઈ રહ્યો છે. સવારે પણ દ્વારકાના દરિયા કિનારે ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ગોરિંજાના વાંછુ વિસ્તારમાંથી ચરસ મળ્યું છે. ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા. સતત એક સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. દ્વારકા તાલુકાના વિવિધ સ્થળેથી બિનવારસી હાલતમાં મળી રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે. પોલીસ દ્વારા ચરસનો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે. માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી, સરકારી અધિકારીઓ બરાબર ના તથડાવ્યા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા. પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો. લાડાણીએ રસ્તા પર જ જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારીઓ મિલીભગતથી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે મામલતદારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. લાડાણીએ જાહેરમાં જ સરકારી કર્મચારીને કેટલાક સવાલ પૂછીને ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ સામે આંગળી ચીંધી હતી, જેમાં તેમણે પસ્તી, લોખંડ અને તાંબાનો ભંગાર માત્ર 5 રૂપિયામાં વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા. આ સાથે તેમણે સરકારી અધિકારીને કેટલાક બિલો ભરવાના બાકી છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. 8-10 ગામને જોડતો પુલ તૂટ્યો. રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ. રાજકોટમાં પડધરીના સરપદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8-10 જેટલા ગામને અસર થશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. બનાવ વખતે કોઈ વાહન પુલ પરથી પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના ટળી, તો રહીશોએ ઘટના અંગે તંત્રને જાણ પણ કરી હતી. તો ચોમાસું આવ્યું છતાં પાણીને લઈને ભાવનગરવાસી મુશ્કેલીમાં છે. ભક્તિનગરની મહિલાઓમાં ભારે રોષ. ભાવનગરમાં પીવાના પાણીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. કાળઝાળ ગરમીના 3 મહિનામાં પણ પાણી માટે વલખા મારવા પડ્યા હતા. છેલ્લા 3 મહિનામાં શહેરમાં 4,000થી પણ વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા. ચોમાસું આવી ગયું પણ હજુ પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતા અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ભક્તિનગર વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાના પાણીમાં એટલું ગંદુ પાણી આવે છે કે પીવાનું તો ઠીક, પરંતુ આ પાણી વાપરવા યોગ્ય પણ નથી. દૂષિત પાણીની સાથે સાથે રેતી પણ નીકળે છે. ત્યારે સિટી ઇજનેર કહી રહ્યા છે કે ભાવનગર શહેરમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા હતા, ત્યારે સવાલ એ થાય કે શહેરમાં પાણી તો દરરોજ વિતરણ કરવામાં આવે છે એટલે પાણીની કોઈ સમસ્યા રહેતી નથી, પણ જે પાણી વિતરણ કરવામાં આવે છે એ દૂષિત અને ગટરનું ભેળસેળયુક્ત પાણી આવે છે. મનપા દ્વારા ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા જે 3 મહિનાના 4,000થી પણ વધુ ટેન્કરો થયા, તો આ ગટરનું પાણી મિક્સ થવાની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. અમરેલીમાં બોરમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી ગઈ. ઘટના બાદ ગ્રામ પંચાયતમાં બોરવેલની નોંધણી કરાવવાનો કલેક્ટરનો આદેશ. 17 કલાક ચાલ્યું ઓપરેશન આરોહી. આખરે અમરેલીમાં બોરવેલમાં પડેલી આરોહી જિંદગી હારી. 17 કલાકના ઓપરેશન બાદ બાળકીનો મૃતદેહ બહાર કઢાયો. સવારે 5 વાગે બાળકી આરોહીને બોરવેલમાંથી બહાર કઢાઈ. સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો, જ્યાં હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર અને NDRFની ટીમે 17 કલાક સુધી આ ઓપરેશન પાર પાડ્યું. જોકે આરોહી જિંદગી સાથેની લડાઈમાં હારી ગઈ હતી.
અમરેલીના સુરગપુરા ગામમાં ખુલ્લા બોરવેલમાં 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા પડી ગઈ હતી, જેને બચાવવા 17 કલાક સુધી ઓપરેશન આરોહી ચાલ્યું હતું. બાળકી 45 ફૂટ ઊંડા બોરમાં પડી હતી. 1.5 વર્ષની બાળકી બોરવેલમાંથી બહાર કાઢવા માટે રોબોટથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ગામમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 1.5 વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બાળકી બોરમાંથી 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હતી. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રખાઈ હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ઓપરેશનમાં વધુ સાધનોની જરૂર હોવાથી વડોદરાથી NDRF અને ગાંધીનગરથી ફાયરની વધુ એક ટીમ પણ રવાના થઈ હતી. તો અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકી બોરવેલમાં પડી તેના થોડા સમય પહેલાનો ફોટો પણ સામે આવ્યો, જે વાડીમાં રમી રહી હતી. રાજુલાના મહેશભાઈએ આવા બનાવો માટે મદદરૂપ થાય તેવો રોબોટ પણ વિકસાવ્યો છે. મહેશભાઈએ પોતાના રોબોટથી બાળકીને બહાર કાઢવા મદદરૂપ બન્યા હતા, પરંતુ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ. વાદળ ફાટતા સિક્કિમમાં 9 ગુજરાતી ફસાયા, ફરવા ગયો છે વડોદરાનો પરિવાર. સિક્કિમમાં ભૂસ્ખલન થતા ગુજરાતીઓ અટવાયા. રાણા પરિવારના 9 લોકો સિક્કિમમાં ફસાયા. સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાની ઘટના બની, જ્યાં ફરવા ગયેલો ગુજરાતી પરિવાર સંપર્ક વિહોણો થયો. વડોદરાની સમાસવાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના પરિવારના 9 સભ્યો ફસાયા હોવાનો દાવો છે. પરિવારના 9 સભ્યો ફસાતા મોભીઓમાં પણ ચિંતા છે. મળતી વિગત મુજબ 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા અને ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું, ભૂસ્ખલન સર્જાયું, જેમાં અસંખ્ય પરિવારો ફસાયા. તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિવારજનોથી સંપર્ક વિહોણા થયા. ગત 2-3 દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક નથી થયો, જેને લઈને રાણા પરિવારના સમાસવાતિ સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત છે. હાલ પરિવારે સરકારની મદદ માંગી છે. વાપીમાં તંત્ર એક્શન મોડમાં, જોખમી અને જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારાઈ. ચોમાસું શરૂ થતા જ વાપી પાલિકા એક્શન મોડમાં આવી છે. સલામતીના ભાગરૂપે શહેરમાં જર્જરિત ઇમારતો અને મકાનોનું સર્વે હાથ ધરવામાં આવ્યું. આ અંતર્ગત પાલિકાએ કરેલા સર્વેમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં 36 જેટલી ઇમારતો અને મકાનો જર્જરિત હોવાનું જણાઈ આવ્યું છે, જેથી પાલિકા દ્વારા આ જર્જરિત મિલકત માલિકોને નોટિસ ફટકારવામાં આવી. એમાંથી કેટલીક મિલકતોને ઉતારી પાડવા તો કેટલાકના તાત્કાલિક રિપેરિંગ કરાવવાનું સૂચન કરવામાં આવ્યું. સર્વેમાં 5 જર્જરિત મિલકતો ભયજનક હોવાનું જણાઈ આવતા આ 5 જેટલી બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી. ચોમાસામાં ભારે વરસાદ વખતે મકાનો પડવાની અને જાનહાનીની ઘટનાઓ સામે આવે છે, જેના કારણે આ વખતે પાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને વાપીમાં આ ચોમાસામાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાપી નગરપાલિકા અત્યારથી જ તકેદારી રાખી રહી છે અને પાલિકાની નોટિસને ગંભીરતાથી ન લેનાર મિલકત ધારકોની સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી RTOએ કડક કાર્યવાહી કરી, જોકે સ્કૂલ વાહન એસોસિએશનમાં કચવાટ. મોરબીમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા કલેક્ટર અને SPને આવેદનપત્ર આપી રજૂઆત કરી. મોરબી RTO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વાહનચાલકોએ કડક કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો. નાના વાહનચાલકોને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો. નવા નિયમો લાગુ પાડવા માટે સમય આપવાની માંગ સાથે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી. સ્કૂલ વાહનચાલકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી. ટેક્સી પાસિંગ માટે શાળા તરફથી તેમને લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી, જે બાબતે મદદ કરવા રજૂઆત કરાઈ છે. ઘર ચલાવવું જરૂરી હોવાથી વાન દીઠ 14 વિદ્યાર્થીઓને રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્કૂલ વાહન ચાલકોએ વિરોધ